આણંદ જિલ્લાના આકલાવ હાઈસ્કૂલમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની યાદમાં ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે આકલાવ હાઈસ્કૂલમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. આત્મવિશ્વાસ કેળવાય અને નેતૃત્વ શક્તિનો વિકાસ થાય તે હેતુથી શાળાના બાળકોએ શિક્ષક બની સંચલન કર્યું, જેમાં આ દિનને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, દિલીપભાઈ જે પટેલ, પ્રવીણભાઈ પટેલ, શંભુભાઈ પટેલ, દિવ્યાબેન પટેલ, સેજલબેન પરમારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન પાઠવી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને તમામ બાળકોનો સૂર હતો કે આજે અમને મજા પડી. મારું નામ અગ્રવાલ પ્રિયા કૈલાસ ચંદ્ર છે. હું અહીંયા શિક્ષક દિન નિમિત્તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં અહીંયા સ્કૂલમાં આચાર્ય બની હતી અને ટૂંક સમયમાં અમે શિક્ષક બનવાની પ્રેરણા લઈ રહ્યા છે. અમે બધાએ શિક્ષકોનો રોલ ભજવીને સારી રીતે અહીં અભિનય કર્યો. તમે આજે જ્યારે આચાર્ય બેનશ્રી બન્યા હતા ત્યારે તમે શિક્ષકોને કઈ રીતે હેન્ડલ કર્યા, કેવી રીતે તમે મેનેજ કર્યા? શિક્ષકો બધા મારી વાત સારી રીતે માનતા હતા. સારે જે ટાઈમ ટેબલ આપેલું એ મુજબ મેં એમને ગાઈડલાઈન આપીને એ રીતે બધા પાલન કર્યું. ગાઈડલાઈન મુજબ એમણે કામ કર્યું છે. અને કેવા કેવા શિક્ષકોના તમને કેવા અનુભવ થયા છે? નાના નાના ભૂલકાઓ પણ આજે શિક્ષક બન્યા હતા, તો તમને એ કેવા અનુભવ રહ્યા? શિક્ષકો બનવાનો તો અનુભવ સારો જ હોય છે. આપણે એક દિવસ આપણે શિક્ષક બનીને જે બધાને ભણાવવાનું હોય છે તો આપણને ખબર પડે કે શિક્ષક કેવી પરિસ્થિતિમાંથી ગુજરે છે, શિક્ષક કેવી રીતે કઈ પરિસ્થિતિમાં ગુજરે છે. ને શિક્ષક એટલે માના સ્તરે જઈને ભણાવતા શિક્ષક એટલે એને માસ્તર કહેવાય. એ સૂત્રના આલેખ લાઈનમાં વાત કરીએ તો તમે પ્રિન્સિપાલ બન્યા હતો, તો આજે તમને કેવો અનુભવ રહ્યો? પ્રિન્સિપલ બનીને સારો અનુભવ રહ્યો. આખા સ્કૂલને હેન્ડલ કરવાનું, આપણે શિક્ષકોને સલાહ આપવાની, બધા સ્ટુડન્ટો સારી રીતે નિયમોનું પાલન કરે છે કે નહીં એ બધાનું ધ્યાન રાખવાનું, એટલે સારો અનુભવ રહ્યો. ભવિષ્યમાં બીજા નેક્સ્ટ ટાઈમમાં આવતા શિક્ષક દિન નિમિત્તે તમે બીજા બાળકોને સલાહ આપશો કે શિક્ષક બનો કે આવી રીતે આવું કંઈક કરો અને કંઈક મોટિવેશન કરવા હેઠળ કંઈક કામ કરશો? હા હા, બધા છોકરાઓને હું કંઈ એમ જ કહીશ કે બધા શિક્ષક બનો અને શિક્ષક બનીને બધા આવી રીતે એક દિવસનો રોલ ભજવો અને જાણો કે આ શિક્ષકો કેવી રીતે આપણાને હેન્ડલ કરે. ઓકે. આંકલાવ હાઈસ્કૂલ આંકલાવમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધી 1550 વિદ્યાર્થી ભણે છે. 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. આ શિક્ષક દિનની ઉજવણી તારીખ 5મી રવિવાર હોવાને કારણે અન્ય દિવસે અમે ગોઠવી. આની અંદર 152 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે પોતે ભાગ લઈ અને ખૂબ સુંદર શિક્ષણ કાર્ય કર્યું. શિક્ષણ કાર્યના અંતે વિદ્યાર્થીઓના એટલે કે એ દિવસે બનેલા શિક્ષકોના પ્રતિભાવ સાંભળ્યા અને સાચા શિક્ષક તરીકે કાર્ય કરવું કેટલું કઠિન છે અને કેવી રીતે પોતે શિક્ષક બની અને સમાજને સુધારવાનું કાર્ય કરી શકે છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. અને બાળકોએ એવું કહેવામાં આવ્યું કે જે બાળકો હોશિયાર છે એવા બાળકો ભવિષ્યમાં શિક્ષક બને તો શિક્ષણ જગતની અંદર ઘણો બધો સુધારો થાય એવા અભિપ્રાય પણ વિદ્યાર્થીઓએ આપ્યા. અંતે સમૂહ નાસ્તો કરી અને ફંડ ફાળો ઉઘરાવી અને કાર્યક્રમનો પૂરો કરવામાં આવ્યો.